द्वारका जिला में आज थी फरी शुरू थयो मेगा डेमोलिशन। खंभाड़िया ना सलाया बंदर पर गैरकायदे दबाण दूर कराया। चुस्त पुलिस बंदोबस्त वच्चे दबाणों पर फरी वळ्यो दादा नो बुलडोजर। સુરતના વરાછામાં પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન અસામાજિક તત્વોનો અડ્ડો બનેલા વિસ્તારમાં ફર્યું બુલડોઝર। ટીપી 60માં મામાદેવ મંદિરથી ભગવતી સોસાયટી રોડ પર 150થી વધુ ઝૂંપડાઓ દૂર કરાયા। પંચમહાલના ગોધરામાં ફ્લાયઓવર બ્રિજની કામગીરી શરૂ। તંત્રએ ગેરકાયદેસર દબાણો પર ફેરવ્યું બુલડોઝર। ગાંધી પેટ્રોલ પંપથી ચર્ચ સુધીનો માર્ગ બંધ। વાહનોને અન્ય માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યા। પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ હાથ ધર્યું ડિમોલિશન। भूकंप दरमियान जर्जरी थयेल डभोईना गेटने पालिकाए तोड़ी पाड्यो। एपीएमसी नजीक आवेल मुख्य प्रवेश द्वार पालिकाए जमीन दोस्त कर्यो। छेल्ला घणा समयथी ट्राफिकनी अड़चणरूप हतो गेट। राजकोटमां साईबाबा सर्कल पासे महिलाओनो विरोध प्रदर्शन। वोर्ड नंबर 18 पासे महिलाओए मानव सांकड़ बनावीने रस्तो रोकी चक्काजाम कर्यो। प्राथमिक सुविधाना प्रश्नने लई रोषे भरायेली महिलाओए कर्यो अनोखो विरोध। બગસરાના નીલકંઠ નગરમાં પાયાની સુવિધા ન મળતા સ્થાનિક મહિલાઓમાં રોષ। પાકા રસ્તા, પાણી, સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓની માંગ સાથે મહિલાઓએ કર્યો વિરોધ। મહિલાઓએ કહ્યું, છેલ્લા 15 વર્ષથી નેતાઓ વચનો આપી પોતાની વોટ બેંક ભરે છે અને પછી દેખાતા નથી। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં સ્કોલરશીપની માંગને લઈને વિદ્યાર્થીઓના ધરણા। આદિવાસી પરિવારના ગરીબ બાળકોને હજી સુધી સ્કોલરશીપ ન મળતા એડમિશન માટે મુશ્કેલી। વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી સામે ધરણા કરી પ્રશાસન સામે રોષ ઠાલવ્યો। ચોટીલા તળેટીમાં આવેલા ચામુંડા મંદિરમાં આવારા તત્વોનો આતંક। નશામાં ધૂત બે શખ્સોએ મંદિરમાં હંગામો મચાવ્યો। બૂટ ચંપલ પહેરી મંદિરમાં ઘૂસી આવેલા બે શખ્સોએ પૂજારીને આપી જાનથી મારી નાખવાની ધમકી। એસટી નિગમના કર્મચારીએ સીએમને પત્ર લખીને કરી ઈચ્છા મૃત્યુની માંગ। જસદણ એસટી ડેપો ખાતે ફરજ નિભાવતા કર્મચારીએ પત્ર લખીને કરી રજૂઆત। એસટીના સત્તાધીશો પર હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે ઈચ્છા મૃત્યુની માંગ કરી। રાજકોટમાં કોર્પોરેટર દેવુબેન જાદવનું રાજીનામું લેવાયું। આવાસ યોજનામાં ગેરરીતિ સામે આવતા રાજકોટ ભાજપની કડક કાર્યવાહી। કોર્પોરેટરના પતિ 20 જેટલા આવાસ પચાવી પાડ્યાનો આક્ષેપ લાગતા ભાજપની કાર્યવાહી। વ્યાજ કોરોના ત્રાસથી વિજાપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની પતિના આપઘાતના મામલે પાટીદાર સમાજમાં રોષ। વિજાપુર પાટીદાર સમાજે મામલતદારને આવેદન આપ્યું, વ્યાજ કોરોની કડક સજા આપવા માંગ કરાઈ। અમદાવાદમાં મનપાની માસિક સામાન્ય સભામાં હોબાળો। સભામાં શૂન્યકાળ દરમિયાન વિપક્ષે કર્યા પ્રહાર। 1800 કરોડના કામો ઉતાવળે મંજૂર કરાયા હોવાનો વિપક્ષે લગાવ્યો આરોપ, તો આ તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તમામ આરોપ ફગાવ્યા। ગુજરાતવાસીઓએ કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર। બે દિવસ બાદ વધી શકે છે તાપમાનનો પારો। 36 ડિગ્રીને વટાવી જશે ગરમીનો પારો। ઉત્તરને બદલે ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન શરૂ થયા। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની બમ્પર આવક નોંધાઈ। રસ્તાથી બંને બાજુ 3-4 કિલોમીટર સુધી 700થી વધુ વાહનોની લાઇન લાગી। હરાજીમાં ઘઉંનો 20 કિલોનો ભાવ 450-751 રૂપિયા બોલાયો। મહેસાણા જિલ્લાના જોટાણામાં મરચાંનો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો। જોટાણાના મરચાંની વિદેશમાં પણ વધી રહી છે નિકાસ। જોટાણામાં 15-20 પ્રકારના મળે છે મરચાં। ગ્રાહકોની સામે જ દળિયા આપવામાં આવતા શુદ્ધતાની પણ રહે છે ખાતરી। મરચાના પાક માટે અનુકૂળ વાતાવરણના કારણે ઉત્પાદન પણ થાય છે સારું। સારા ઉત્પાદનથી મરચું આ વર્ષે 25% સસ્તું થયું। ખેડૂતો વેપારી બનીને દુકાનોમાં કરી રહ્યા છે વ્યવસાય। નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ડ્રોન અર્પણ કરાયા। ડ્રોન ટેકનોલોજીની ક્ષમતાના ઉપયોગ દ્વારા કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા અને ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે લીધું સરાહનીય પગલું। બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાની 106 મહિલાઓને ડ્રોન અર્પણ કરાયા। 106 ડ્રોન દીદીઓને એક સાથે આકાશમાં ડ્રોન ઉડાડતા અદભુત નજારો છવાયો। ડ્રોન ઉડાડી તેમની તાલીમ થકી મેળવેલા કૌશલ્યનું પ્રદર્શન કર્યું। સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન મેળવી તાલીમ લઈ ડ્રોન ઉડાડી ડ્રોન પાયલોટ બની મહિલાઓ। ડ્રોન દીદીઓએ આત્મનિર્ભર બનવા અને તેમનું ગૌરવ વધારવા બદલ પ્રધાનમંત્રી મોદી અને સરકારનો આભાર માન્યો। કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભાની ચૂંટણી નહીં લડવા કરી જાહેરાત। કહ્યું, હવે ચૂંટણી લડવી નથી, લડાવવી છે। નવા આગેવાન અને કાર્યકર્તાઓને સ્થાન અપાશે, સાથે કહ્યું, લોકસભા ઉમેદવાર માટે પ્રચાર કરીશ। કોંગ્રેસ છોડી જનારા પર કર્યા આકરા પ્રહાર। કહ્યું, પાર્ટીએ કાર્યકર્તાથી નેતા બનાવી મંત્રી પદ, ધારાસભ્ય અને સાંસદ બનાવ્યા। કઠિન સમય કોંગ્રેસ છોડનારાને કુદરત માફ નહીં કરે। કોંગ્રેસ સાથે કરેલી ગદ્દારી અને વિશ્વાસઘાતનો જવાબ સમય આપશે। કોંગ્રેસમાંથી ટિકિટ મળે તે પહેલા જ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરનો પ્રચાર શરૂ। ગેનીબેને કહ્યું, 18 આલમ પાસે મામેરાની હું સાચી હકદાર, તો ભાજપના ઉમેદવાર રેખાબહેનને ગણાવ્યા આયાતી ઉમેદવાર।
ગેનીબેનના આથી ઉમેદવારના નિવેદન પર ભાજપનો પલટવાર. ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું, ગેનીબેન એક મહિલાનું અપમાન કર્યું. ભાજપ ઉમેદવાર રેખાબેન આયાતી નથી, તેમનું પિયર અને સાસરૂ બનાસકાંઠા જ છે. ગેનીબેનના આયાતી ઉમેદવારના નિવેદન પર સાંસદ પરબત પટેલની પ્રતિક્રિયા. તેમણે કહ્યું કે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી આયાતી નથી, બનાસકાંઠાના દીકરી છે. તેમના દાદાએ બનાસકાંઠાને ઘણું આપ્યું છે. બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર નથી કર્યા, પરંતુ વાવ એમએલએ ગેનીબેન ઠાકોરે પોતાની લીલી ઝંડી મળી હોવાનો દાવો કર્યો. ભાજપે પણ મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા. બનાસકાંઠાની બેઠકને લઈને ચૂંટણીનો જંગ રસપ્રદ બની રહેશે તેવો રાજકીય વિશ્લેષકોનો દાવો. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ફરી લોકસભાની ચૂંટણી લડશે. આણંદ બેઠક પરથી ચૂંટણી લડશે ભરતસિંહ. આણંદ બેઠક પરથી અગાઉ પણ ચૂંટણી લડ્યા છે ભરતસિંહ. ભરૂચમાં આપ અને કોંગ્રેસે સંયુક્ત બેઠક મળી ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું. કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો બેઠકથી અળગા રહ્યા. બીટીપી નેતા મહેશ વસાવા કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. ગાંધીનગર કમલમ ખાતે સીઆર પાટીલે ભાજપની ટોપી અને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા. મહેશ વસાવાએ પિતાની નારાજગીની વાતને રદિયો આપ્યો, કહ્યું કોઈ નારાજ નથી, બધા સાથે જ છીએ. ભાજપમાં જોડાયા બાદ મહેશ વસાવાએ ક્ષેત્ર વસાવા પર કર્યા આકરા પ્રહાર. મહેશ વસાવાએ ક્ષેત્ર વસાવાને ગદ્દાર ગણાવ્યા. કહ્યું, ચેતર અમારા પીએ હતા, અમે ગુરુ છીએ, એ અમારા ચેલા છે. હું ડેડિયાપાડાના એક ઘરથી વાકેફ છું. નર્મદામાં મહેશ વસાવાની ભાજપમાં એન્ટ્રી પર બોલ્યા મનસુખ વસાવા. મહેશ વસાવાના આવવાથી ભાજપની તાકાત વધશે. છોટુ વસાવાથી અમને કોઈ નુકસાન નહીં થાય. ચેતર વસાવા પર પણ આકરા પ્રહાર કર્યા. પુત્ર મહેશ વસાવાએ કેસરિયા કરતા પિતા છોટુ વસાવાનો પ્રહાર. આડકતરી રીતે પુત્ર મહેશ વસાવાને કોડ ઉંદર ગણાવ્યા. કહ્યું, કોડ ઉંદર કોતરીને બધું જ ખતમ કરી દેશે. ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું. પાલનપુરના પૂર્વ એમએલએ મહેશ પટેલે કોંગ્રેસનો હાથ છોડીને કર્યા કેસરિયા. કહ્યું, જ્યાં વિકાસના કામો થતા હોય ત્યાં બધા જોડાય. કોઈ પદ કે લાલચ માટે નથી જોડાયો. હું લોકસેવાના કાર્યોમાં સહભાગી થવા માંગુ છું. ભરૂચમાં 600થી વધુ કોંગ્રેસ કાર્યકરો અને નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારોએ કેસરિયો ધારણ કર્યો. સાંસદ સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા. લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભંગાણ. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૈયા રાઠોડે કોંગ્રેસથી છેડો ફાડીને કર્યા કેસરિયા. રૈયા રાઠોડે 400 સમર્થકો અને કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં પડ્યું ગાબડું. મહિલા મોર્ચા કોંગ્રેસ પ્રમુખ પ્રેરણાબેન વીરપુરાએ કર્યા કેસરિયા. કોંગ્રેસનો હાથ છોડીને પ્રેરણાબેને ભાજપનો ખેસ પહેર્યો. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો. કાંતિ ખરાડીના વિસ્તારમાં ભાજપે પાડ્યું ગાબડું. અમીરગઢમાં ભાજપના સંમેલનમાં 150 કોંગ્રેસ કાર્યકર્તાઓએ કર્યા કેસરિયા. માલજી દેસાઈ, વનરાજસિંહ ચૌહાણ સહિતના જિલ્લાના આગેવાનો ભાજપમાં જોડાયા. ડાંગ કોંગ્રેસને વધુ એક ઝટકો. સામગહન વિસ્તારના 600થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા. સામગહનના આગેવાન ચંદર ગાવિત અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા. આજે તેમના સમર્થકોએ કોંગ્રેસનો હાથ છોડ્યો. પાટીદાર સંસ્થાઓ મુદ્દે વિપુલ ચૌધરીના નિવેદન પર બોલ્યા ઋષિકેશ પટેલ. કહ્યું, વિપુલભાઈનો અંગત વિચાર હોઈ શકે, પ્રત્યેક સમાજ પોતાના સમાજને આગળ લઈ જવાની વાત કરી રહ્યો છે. દરેક સમાજ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનો પણ સપોર્ટ રહેશે. વિપુલ ચૌધરીના નિવેદન પર પાટીદાર નેતાઓમાં આક્રોશ. કાંતિ અમૃતિયાએ કહ્યું, વિપુલભાઈએ શું કર્યું તે ગુજરાત જાણે છે. વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ ઉપર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો. ઉત્તરાખંડના અલમોરાના સાંસદ અજય તમતાજી દક્ષિણ ગુજરાતના પ્રવાસે. સાંસદે વાલોડ તાલુકાના અંબાજમાં મીટિંગ યોજ્યા બાદ માંડવીમાં કિસાન સંમેલન કાર્યક્રમમાં હાજરી આપી કોંગ્રેસ પર પ્રહાર અને પીએમ મોદીએ કરેલા કાર્યોની પ્રશંસા કરી. પ્રદેશ ભાજપે 6 સહપ્રવક્તાઓની કરી નિમણૂક. જૈનિલ વકીલ, દીપક જોશી, ઘનશ્યામ ગઢવી, અશ્વિન બેંકર, જયેશ વ્યાસ અને રાજિકા કચેરિયાની કરી નિમણૂક. સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપના 15 ઉમેદવાર બિનહરીફ જાહેર. બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલનો ભવ્ય વિજય. માલપુર બેઠકના ઉમેદવાર હસમુખ પટેલની હાર. લોકસભાની ચૂંટણી પહેલા સુરતમાં સીઆઈએસએફના ધામા. શહેરના કાપોદ્રાના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગ માર્ચ કર્યું. લોકસભા ચૂંટણી પહેલા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન કરાયું. દ્વારકા જિલ્લામાં આજથી ફરી શરૂ થયું મેગા ડેમોલિશન. ખંભાળિયાના સલાયા બંદર પર ગેરકાયદે દબાણ દૂર કરાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર. સુરતના વરાછામાં પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન. અસામાજિક તત્વોનો અડ્ડો બનેલા વિસ્તારમાં ફર્યું બુલડોઝર. ટીપી 60માં મામાદેવ મંદિરથી ભગવતી સોસાયટી રોડ પર 150થી વધુ ઝૂંપડાઓ દૂર કરાયા.
પંચમહાલના ગોધરામાં ફ્લાયઓવર બ્રિજની કામગીરી શરૂ. તંત્રએ ગેરકાયદેસર દબાણો પર ફેરવ્યું બુલડોઝર. ગાંધી પેટ્રોલ પંપથી ચર્ચ સુધીનો માર્ગ બંધ. વાહનોને અન્ય માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ હાથ ધર્યું ડિમોલેશન. ભૂકંપ દરમિયાન જર્જરી થયેલ ડભોઈના ગેટને પાલિકાએ તોડી પાડ્યો. એપીએમસી નજીક આવેલ મુખ્ય પ્રવેશદ્વાર પાલિકાએ જમીનદોસ્ત કર્યો. છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની અડચણરૂપ હતો ગેટ. રાજકોટમાં સાંઈબાબા સર્કલ પાસે મહિલાઓનો વિરોધ પ્રદર્શન. વોર્ડ નંબર 18 પાસે મહિલાઓએ માનવ સાંકળ બનાવીને રસ્તો રોકી ચક્કાજામ કર્યો. પ્રાથમિક સુવિધાના પ્રશ્નને લઈ રોષે ભરાયેલી મહિલાઓએ કર્યો અનોખો વિરોધ. બગસરાના નીલકંઠ નગરમાં પાયાની સુવિધા ન મળતા સ્થાનિક મહિલાઓમાં રોષ. પાકા રસ્તા, પાણી, સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓની માંગ સાથે મહિલાઓએ કર્યો વિરોધ. મહિલાઓએ કહ્યું, છેલ્લા 15 વર્ષથી નેતાઓ વચનો આપી પોતાની વોટ બેંક ભરે છે અને પછી દેખાતા નથી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં સ્કોલરશીપની માંગને લઈને વિદ્યાર્થીઓના ધરણા. આદિવાસી પરિવારના ગરીબ બાળકોને હજી સુધી સ્કોલરશીપ ન મળતા એડમિશન માટે મુશ્કેલી. વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી સામે ધરણા કરી પ્રશાસન સામે રોષ ઠાલવ્યો. ચોટીલા તળેટીમાં આવેલા ચામુંડા મંદિરમાં આવારા તત્વોનો આતંક. નશામાં ધૂત બે શખ્સોએ મંદિરમાં હંગામો મચાવ્યો. બૂટ ચંપલ પહેરી મંદિરમાં ઘૂસી આવેલા બે શખ્સોએ પૂજારીને આપી જાનથી મારી નાખવાની ધમકી. એસટી નિગમના કર્મચારીએ સીએમને પત્ર લખીને કરી ઈચ્છા મૃત્યુની માંગ. જસદણ એસટી ડેપો ખાતે ફરજ નિભાવતા કર્મચારીએ પત્ર લખીને કરી રજૂઆત. એસટીના સત્તાધીશો પર હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે ઈચ્છા મૃત્યુની માંગ કરી. રાજકોટમાં કોર્પોરેટર દેવુબેન જાદવનું રાજીનામું લેવાયું. આવાસ યોજનામાં ગેરરીતિ સામે આવતા રાજકોટ ભાજપની કડક કાર્યવાહી. કોર્પોરેટરના પતિ 20 જેટલા આવાસ પચાવી પાડ્યાનો આક્ષેપ લાગતા ભાજપની કાર્યવાહી. વ્યાજ કોરોના ત્રાસથી વિજાપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની પતિના આપઘાતના મામલે પાટીદાર સમાજમાં રોષ. વિજાપુર પાટીદાર સમાજે મામલતદારને આવેદન આપ્યું. વ્યાજ કોરોની કડક સજા આપવા માંગ કરાઈ. અમદાવાદમાં મનપાની માસિક સામાન્ય સભામાં હોબાળો. સભામાં શૂન્યકાળ દરમિયાન વિપક્ષે કર્યા પ્રહાર. 1800 કરોડના કામો ઉતાવળી મંજૂર કરાયા હોવાનો વિપક્ષે લગાવ્યો આરોપ. તો આ તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તમામ આરોપ ફગાવ્યા. ગુજરાતવાસીઓએ કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર. બે દિવસ બાદ વધી શકે છે તાપમાનનો પારો. 36 ડિગ્રીને વટાવી જશે ગરમીનો પારો. ઉત્તરને બદલે ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન શરૂ થયા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની બમ્પર આવક નોંધાઈ. રસ્તાથી બંને બાજુ 3-4 કિલોમીટર સુધી 700 થી વધુ વાહનોની લાઇન લાગી. હરાજીમાં ઘઉંનો 20 કિલોનો ભાવ 450-751 રૂપિયા બોલાયો. મહેસાણા જિલ્લાના જોટાણામાં મરચાંનો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો. જોટાણાના મરચાંની વિદેશમાં પણ વધી રહી છે નિકાસ. જોટાણામાં 15-20 પ્રકારના મળે છે મરચાં. ગ્રાહકોની સામે જ દળિયા આપવામાં આવતા શુદ્ધતાની પણ રહે છે ખાતરી. મરચાંના પાક માટે અનુકૂળ વાતાવરણના કારણે ઉત્પાદન પણ થાય છે સારું. સારા ઉત્પાદનથી મરચું આ વર્ષે 25% સસ્તું થયું. ખેડૂતો વેપારી બનીને દુકાનોમાં કરી રહ્યા છે વ્યવસાય. નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ડ્રોન અર્પણ કરાયા. ડ્રોન ટેકનોલોજીની ક્ષમતાના ઉપયોગ દ્વારા કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા અને ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે લીધું સરાહનીય પગલું. બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાની 106 મહિલાઓને ડ્રોન અર્પણ કરાયા. 106 ડ્રોન દીદીઓને એક સાથે આકાશમાં ડ્રોન ઉડાડતા અદભુત નજારો છવાયો. ડ્રોન ઉડાડી તેમની તાલીમ થકી મેળવેલા કૌશલ્યનું પ્રદર્શન કર્યું. સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન મેળવી તાલીમ લઈ ડ્રોન ઉડાડી ડ્રોન પાયલોટ બની મહિલાઓ. ડ્રોન દીદીઓએ આત્મનિર્ભર બનવા અને તેમનું ગૌરવ વધારવા બદલ પ્રધાનમંત્રી મોદી અને સરકારનો આભાર માન્યો. કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભાની ચૂંટણી નહીં લડવા કરી જાહેરાત. કહ્યું, હવે ચૂંટણી લડવી નથી, લડાવવી છે. નવા આગેવાન અને કાર્યકર્તાઓને સ્થાન અપાશે. સાથે કહ્યું, લોકસભા ઉમેદવાર માટે પ્રચાર કરીશ. કોંગ્રેસ છોડી જનારા પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, પાર્ટીએ કાર્યકર્તાથી નેતા બનાવી મંત્રી પદ, ધારાસભ્ય અને સાંસદ બનાવ્યા. કઠિન સમય કોંગ્રેસ છોડનારાને કુદરત માફ નહીં કરે. કોંગ્રેસ સાથે કરેલી ગદ્દારી અને વિશ્વાસઘાતનો જવાબ સમય આપશે. કોંગ્રેસમાંથી ટિકિટ મળે તે પહેલા જ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરનો પ્રચાર શરૂ. ગેનીબેને કહ્યું, 18 આલમ પાસે મામેરાની હું સાચી હકદાર. તો ભાજપના ઉમેદવાર રેખાબહેનને ગણાવ્યા આયાતી ઉમેદવાર. ગેનીબેનના આતી ઉમેદવારના નિવેદન પર ભાજપનો પલટવાર. ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું, ગેનીબેન એક મહિલાનું અપમાન કર્યું. ભાજપ ઉમેદવાર રેખાબેન આયાતી નથી, તેમનું પિયર અને સાસરું બનાસકાંઠા જ છે. ગેનીબેનના આયાતી ઉમેદવારના નિવેદન પર સાંસદ પરબત પટેલની પ્રતિક્રિયા. તેમણે કહ્યું કે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી આયાતી નથી, બનાસકાંઠાના દીકરી છે. તેમના દાદાએ બનાસકાંઠાને ઘણું આપ્યું છે.
બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર નથી કર્યા, પરંતુ વાવ એમએલએ ગેનીબેન ઠાકોરે પોતાને લીલી ઝંડી મળી હોવાનો દાવો કર્યો. ભાજપે પણ મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા. બનાસકાંઠાની બેઠકને લઈને ચૂંટણીનો જંગ રસપ્રદ બની રહેશે તેવો રાજકીય વિશ્લેષકોનો દાવો. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ફરી લોકસભાની ચૂંટણી લડશે. આણંદ બેઠક પરથી ચૂંટણી લડશે ભરતસિંહ. આણંદ બેઠક પરથી અગાઉ પણ ચૂંટણી લડ્યા છે ભરતસિંહ. ભરૂચમાં આપ અને કોંગ્રેસે સંયુક્ત બેઠક મળી ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું. કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો બેઠકથી અળગા રહ્યા. બીટીપી નેતા મહેશ વસાવા કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. ગાંધીનગર કમલમ ખાતે સીઆર પાટીલે ભાજપની ટોપી અને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા. મહેશ વસાવાએ પિતાની નારાજગીની વાતને રદિયો આપ્યો, કહ્યું કોઈ નારાજ નથી, બધા સાથે જ છીએ. ભાજપમાં જોડાયા બાદ મહેશ વસાવાએ ક્ષેત્ર વસાવા પર કર્યા આકરા પ્રહાર. મહેશ વસાવાએ ક્ષેત્ર વસાવાને ગદ્દાર ગણાવ્યા. કહ્યું, ચેતર અમારા પિયે હતા, અમે ગુરુ છીએ, એ અમારા ચેલા છે. હું ડેડિયાપાડાને કે ઘરથી વાકેફ છું. નર્મદામાં મહેશ વસાવાની ભાજપમાં એન્ટ્રી પર બોલ્યા મનસુખ વસાવા. મહેશ વસાવાના આવવાથી ભાજપની તાકાત વધશે. છોટુ વસાવાથી અમને કોઈ નુકસાન નહીં થાય. ચૈતર વસાવા પર પણ આકરા પ્રહાર કર્યા. પુત્ર મહેશ વસાવાએ કેસરિયા કરતા પિતા છોટુ વસાવાનો પ્રહાર. આડકતરી રીતે પુત્ર મહેશ વસાવાને કોડ ઉંદર ગણાવ્યા. કહ્યું, કોડ ઉંદર કોતરીને બધું જ ખતમ કરી દેશે. ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું. પાલનપુરના પૂર્વ એમએલએ મહેશ પટેલે કોંગ્રેસનો હાથ છોડીને કર્યા કેસરિયા. કહ્યું, જ્યાં વિકાસના કામો થતા હોય ત્યાં બધા જોડાય. કોઈ પદ કે લાલચ માટે નથી જોડાયો. હું લોકસેવાના કાર્યોમાં સહભાગી થવા માંગુ છું. ભરૂચમાં 600થી વધુ કોંગ્રેસ કાર્યકરો અને નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારોએ કેસરિયો ધારણ કર્યો. સાંસદ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા. લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભંગાણ. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૈયા રાઠોડે કોંગ્રેસથી છેડો ફાડીને કર્યા કેસરિયા. રૈયા રાઠોડે 400 સમર્થકો અને કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં પડ્યું ગાબડું. મહિલા મોરચા કોંગ્રેસ પ્રમુખ પ્રેરણાબેન વીરપુરાએ કર્યા કેસરિયા. કોંગ્રેસનો હાથ છોડીને પ્રેરણાબેને ભાજપનો ખેસ પહેર્યો. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો. કાંતિ ખરાડીના વિસ્તારમાં ભાજપે પાડ્યું ગાબડું. અમીરગઢમાં ભાજપના સંમેલનમાં 150 કોંગ્રેસ કાર્યકર્તાઓએ કર્યા કેસરિયા. માલજી દેસાઈ, વનરાજસિંહ ચૌહાણ સહિતના જિલ્લાના આગેવાનો ભાજપમાં જોડાયા. ડાંગ કોંગ્રેસને વધુ એક ઝટકો. સામગહન વિસ્તારના 600થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા. સામગહનના આગેવાન ચંદર ગાવિત અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા. આજે તેમના સમર્થકોએ કોંગ્રેસનો હાથ છોડ્યો. પાટીદાર સંસ્થાઓ મુદ્દે વિપુલ ચૌધરીના નિવેદન પર બોલ્યા ઋષિકેશ પટેલ. કહ્યું, વિપુલભાઈનો અંગત વિચાર હોઈ શકે, પ્રત્યેક સમાજ પોતાના સમાજને આગળ લઈ જવાની વાત કરી રહ્યો છે. દરેક સમાજ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનો પણ સપોર્ટ રહેશે. વિપુલ ચૌધરીના નિવેદન પર પાટીદાર નેતાઓમાં આક્રોશ. કાંતિ અમૃતિયાએ કહ્યું, વિપુલભાઈએ શું કર્યું તે ગુજરાત જાણે છે. વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ ઉપર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો. ઉત્તરાખંડના અલમોરાના સાંસદ અજય તમતાજી દક્ષિણ ગુજરાતના પ્રવાસે. સાંસદે વાલોડ તાલુકાના અંબાજમાં મીટિંગ યોજ્યા બાદ માંડવીમાં કિસાન સંમેલન કાર્યક્રમમાં હાજરી આપી કોંગ્રેસ પર પ્રહાર અને પીએમ મોદીએ કરેલા કાર્યોની પ્રશંસા કરી. પ્રદેશ ભાજપે 6 સહપ્રવક્તાઓની કરી નિમણૂક. જૈનિલ વકીલ, દીપક જોશી, ઘનશ્યામ ગઢવી, અશ્વિન બેન્કર, જયેશ વ્યાસ અને રાજિકા કચેરિયાની કરી નિમણૂક. સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપના 15 ઉમેદવાર બિનહરીફ જાહેર. બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલનો ભવ્ય વિજય. માલપુર બેઠકના ઉમેદવાર હસમુખ પટેલની હાર. લોકસભાની ચૂંટણી પહેલા સુરતમાં સીઆઈએસએફના ધામા. શહેરના કાપોદ્રાના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગ માર્ચ કર્યું. લોકસભા ચૂંટણી પહેલા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન કરાયું. દ્વારકા જિલ્લામાં આજથી ફરી શરૂ થયું મેગા ડેમોલિશન. ખંભાળિયાના સલાયા બંદર પર ગેરકાયદે દબાણ દૂર કરાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર. સુરતના વરાછામાં પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન. અસામાજિક તત્વોનો અડ્ડો બનેલા વિસ્તારમાં ફર્યું બુલડોઝર. ટીપી 60માં મામાદેવ મંદિરથી ભગવતી સોસાયટી રોડ પર 150થી વધુ ઝૂંપડાઓ દૂર કરાયા. પંચમહાલના ગોધરામાં ફ્લાયઓવર બ્રિજની કામગીરી શરૂ. તંત્રએ ગેરકાયદેસર દબાણો પર ફેરવ્યું બુલડોઝર. ગાંધી પેટ્રોલ પંપથી ચર્ચ સુધીનો માર્ગ બંધ. વાહનોને અન્ય માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ હાથ ધર્યું ડિમોલિશન.
ભૂકંપ દરમિયાન જર્જરિત થયેલ ડભોઈના ગેટને પાલિકાએ તોડી પાડ્યો। એપીએમસી નજીક આવેલ મુખ્ય પ્રવેશદ્વાર પાલિકાએ જમીનદોસ્ત કર્યો। છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની અડચણરૂપ હતો ગેટ। રાજકોટમાં સાંઈબાબા સર્કલ પાસે મહિલાઓનો વિરોધ પ્રદર્શન। વોર્ડ નંબર 18 પાસે મહિલાઓએ માનવ સાંકળ બનાવીને રસ્તો રોકી ચક્કાજામ કર્યો। પ્રાથમિક સુવિધાના પ્રશ્નને લઈ રોષે ભરાયેલી મહિલાઓએ કર્યો અનોખો વિરોધ। બક્સરાના નીલકંઠ નગરમાં પાયાની સુવિધા ન મળતા સ્થાનિક મહિલાઓમાં રોષ। પાકા રસ્તા, પાણી, સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓની માંગ સાથે મહિલાઓએ કર્યો વિરોધ। મહિલાઓએ કહ્યું, છેલ્લા 15 વર્ષથી નેતાઓ વચનો આપી પોતાની વોટ બેંક ભરે છે અને પછી દેખાતા નથી। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં સ્કોલરશીપની માંગને લઈને વિદ્યાર્થીઓના ધરણા। આદિવાસી પરિવારના ગરીબ બાળકોને હજી સુધી સ્કોલરશીપ ન મળતા એડમિશન માટે મુશ્કેલી। વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી સામે ધરણા કરી પ્રશાસન સામે રોષ ઠાલવ્યો। ચોટીલા તળેટીમાં આવેલા ચામુંડા મંદિરમાં આવારા તત્વોનો આતંક। નશામાં ધૂત બે શખ્સોએ મંદિરમાં હંગામો મચાવ્યો। બૂટ ચંપલ પહેરી મંદિરમાં ઘૂસી આવેલા બે શખ્સોએ પૂજારીને આપી જાનથી મારી નાખવાની ધમકી। એસટી નિગમના કર્મચારીએ સીએમને પત્ર લખીને કરી ઈચ્છા મૃત્યુની માંગ। જસદણ એસટી ડેપો ખાતે ફરજ નિભાવતા કર્મચારીએ પત્ર લખીને કરી રજૂઆત। એસટીના સત્તાધીશો પર હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે ઈચ્છા મૃત્યુની માંગ કરી। રાજકોટમાં કોર્પોરેટર દેવુબેન જાદવનું રાજીનામું લેવાયું। આવાસ યોજનામાં ગેરરીતિ સામે આવતા રાજકોટ ભાજપની કડક કાર્યવાહી। કોર્પોરેટરના પતિ 20 જેટલા આવાસ પચાવી પાડ્યાનો આક્ષેપ લાગતા ભાજપની કાર્યવાહી। વ્યાજખોરોના ત્રાસથી વિજાપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની પતિના આપઘાતના મામલે પાટીદાર સમાજમાં રોષ। વિજાપુર પાટીદાર સમાજે મામલતદારને આવેદન આપ્યું, વ્યાજખોરોને કડક સજા આપવા માંગ કરાઈ। અમદાવાદમાં મનપાની માસિક સામાન્ય સભામાં હોબાળો। સભામાં શૂન્યકાળ દરમિયાન વિપક્ષે કર્યા પ્રહાર। 1800 કરોડના કામો ઉતાવળે મંજૂર કરાયા હોવાનો વિપક્ષે લગાવ્યો આરોપ, તો આ તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તમામ આરોપ ફગાવ્યા। ગુજરાતવાસીઓએ કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર। 2 દિવસ બાદ વધી શકે છે તાપમાનનો પારો। 36 ડિગ્રીને વટાવી જશે ગરમીનો પારો। ઉત્તરને બદલે ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન શરૂ થયા। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની બમ્પર આવક નોંધાઈ। રસ્તાથી બંને બાજુ 3-4 કિલોમીટર સુધી 700 થી વધુ વાહનોની લાઈન લાગી। હરાજીમાં ઘઉંનો 20 કિલોનો ભાવ 450 થી 751 રૂપિયા બોલાયો। મહેસાણા જિલ્લાના જોટાણામાં મરચાંનો વ્યવસાય ફૂલ્યો ફાલ્યો। જોટાણાના મરચાંની વિદેશમાં પણ વધી રહી છે નિકાસ। જોટાણામાં 15-20 પ્રકારના મળે છે મરચાં। ગ્રાહકોની સામે જ દળિયા આપવામાં આવતા શુદ્ધતાની પણ રહે છે ખાતરી। મરચાંના પાક માટે અનુકૂળ વાતાવરણના કારણે ઉત્પાદન પણ થાય છે સારું। સારા ઉત્પાદનથી મરચું આ વર્ષે 25% સસ્તું થયું। ખેડૂતો વેપારી બનીને દુકાનોમાં કરી રહ્યા છે વ્યવસાય। નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ડ્રોન અર્પણ કરાયા। ડ્રોન ટેકનોલોજીની ક્ષમતાના ઉપયોગ દ્વારા કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા અને ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે લીધું સરાહનીય પગલું। બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાની 106 મહિલાઓને ડ્રોન અર્પણ કરાયા। 106 ડ્રોન દીદીઓને એક સાથે આકાશમાં ડ્રોન ઉડાડતા અદભુત નજારો છવાયો। ડ્રોન ઉડાડી તેમની તાલીમ થકી મેળવેલા કૌશલ્યનું પ્રદર્શન કર્યું। સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન મેળવી તાલીમ લઈ ડ્રોન ઉડાડી ડ્રોન પાયલોટ બની મહિલાઓ। ડ્રોન દીદીઓએ આત્મનિર્ભર બનવા અને તેમનું ગૌરવ વધારવા બદલ પ્રધાનમંત્રી મોદી અને સરકારનો આભાર માન્યો। કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભાની ચૂંટણી નહીં લડવા કરી જાહેરાત। કહ્યું, હવે ચૂંટણી લડવી નથી, લડાવવી છે। નવા આગેવાન અને કાર્યકર્તાઓને સ્થાન અપાશે, સાથે કહ્યું, લોકસભા ઉમેદવાર માટે પ્રચાર કરીશ। કોંગ્રેસ છોડી જનારા પર કર્યા આકરા પ્રહાર। કહ્યું, પાર્ટીએ કાર્યકર્તાથી નેતા બનાવી મંત્રી પદ, ધારાસભ્ય અને સાંસદ બનાવ્યા। કઠિન સમય કોંગ્રેસ છોડનારાને કુદરત માફ નહીં કરે। કોંગ્રેસ સાથે કરેલી ગદ્દારી અને વિશ્વાસઘાતનો જવાબ સમય આપશે। કોંગ્રેસમાંથી ટિકિટ મળે તે પહેલા જ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરનો પ્રચાર શરૂ। ગેનીબેને કહ્યું, 18 આલમ પાસે મામેરાની હું સાચી હકદાર, તો ભાજપના ઉમેદવાર રેખાબહેનને ગણાવ્યા આયાતી ઉમેદવાર। ગેનીબેનના આતી ઉમેદવારના નિવેદન પર ભાજપનો પલટવાર। ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું, ગેનીબેન એક મહિલાનું અપમાન કર્યું। ભાજપ ઉમેદવાર રેખાબેન આયાતી નથી, તેમનું પિયર અને સાસરુ બનાસકાંઠા જ છે। ગેનીબેનના આયાતી ઉમેદવારના નિવેદન પર સાંસદ પરબત પટેલની પ્રતિક્રિયા। તેમણે કહ્યું કે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી આયાતી નથી, બનાસકાંઠાના દીકરી છે, તેમના દાદાએ બનાસકાંઠાને ઘણું આપ્યું છે। બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર નથી કર્યા, પરંતુ વાવ એમએલએ ગેનીબેન ઠાકોરે પોતાની લીલી ઝંડી મળી હોવાનો દાવો કર્યો। ભાજપે પણ મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા। બનાસકાંઠાની બેઠકને લઈને ચૂંટણીનો જંગ રસપ્રદ બની રહેશે તેવો રાજકીય વિશ્લેષકોનો દાવો।
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ફરી લોકસભાની ચૂંટણી લડશે. આણંદ બેઠક પરથી ચૂંટણી લડશે ભરતસિંહ. આણંદ બેઠક પરથી અગાઉ પણ ચૂંટણી લડ્યા છે ભરતસિંહ. ભરૂચમાં આપ અને કોંગ્રેસે સંયુક્ત બેઠક મળી ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું. કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો બેઠકથી અળગા રહ્યા. બીટીપી નેતા મહેશ વસાવા કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. ગાંધીનગર કમલમ ખાતે સીઆર પાટીલે ભાજપની ટોપી અને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા. મહેશ વસાવાએ પિતાની નારાજગીની વાતને રદિયો આપ્યો. કહ્યું, કોઈ નારાજ નથી, બધા સાથે જ છીએ. ભાજપમાં જોડાયા બાદ મહેશ વસાવાએ ચેતર વસાવા પર કર્યા આકરા પ્રહાર. મહેશ વસાવાએ ચેતર વસાવાને ગદ્દાર ગણાવ્યા. કહ્યું, ચેતર અમારા પિયે હતા, અમે ગુરુ છીએ, એ અમારા ચેલા છે. હું ડેડિયાપાડાને કે ઘરથી વાકેફ છું. નર્મદામાં મહેશ વસાવાની ભાજપમાં એન્ટ્રી પર બોલ્યા મનસુખ વસાવા. મહેશ વસાવાના આવવાથી ભાજપની તાકાત વધશે. છોટુ વસાવાથી અમને કોઈ નુકસાન નહીં થાય. ચેતર વસાવા પર પણ આકરા પ્રહાર કર્યા. પુત્ર મહેશ વસાવાએ કેસરિયા કરતા પિતા છોટુ વસાવાનો પ્રહાર. આડકતરી રીતે પુત્ર મહેશ વસાવાને કોડ ઉંદર ગણાવ્યા. કહ્યું, કોડ ઉંદર કોતરીને બધું જ ખતમ કરી દેશે. ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું. પાલનપુરના પૂર્વ એમએલએ મહેશ પટેલે કોંગ્રેસનો હાથ છોડીને કર્યા કેસરિયા. કહ્યું, જ્યાં વિકાસના કામો થતા હોય ત્યાં બધા જોડાય. કોઈ પદ કે લાલચ માટે નથી જોડાયો. હું લોકસેવાના કાર્યોમાં સહભાગી થવા માંગુ છું. ભરૂચમાં 600 થી વધુ કોંગ્રેસ કાર્યકરો અને નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારોએ કેસરિયો ધારણ કર્યો. સાંસદ સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા. લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભંગાણ. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૈયા રાઠોડે કોંગ્રેસથી છેડો ફાડીને કર્યા કેસરિયા. રૈયા રાઠોડે 400 સમર્થકો અને કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં પડ્યું ગાબડું. મહિલા મોરચા કોંગ્રેસ પ્રમુખ પ્રેરણાબેન વીરપુરાએ કર્યા કેસરિયા. કોંગ્રેસનો હાથ છોડીને પ્રેરણાબેને ભાજપનો ખેસ પહેર્યો. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો. કાંતિ ખરાડીના વિસ્તારમાં ભાજપે પાડ્યું ગાબડું. અમીરગઢમાં ભાજપના સંમેલનમાં 150 કોંગ્રેસ કાર્યકર્તાઓએ કર્યા કેસરિયા. માલજી દેસાઈ, વનરાજસિંહ ચૌહાણ સહિતના જિલ્લાના આગેવાનો ભાજપમાં જોડાયા. ડાંગ કોંગ્રેસને વધુ એક ઝટકો. સામગહન વિસ્તારના 600 થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા. સામગહનના આગેવાન ચંદર ગાવિત અગાઉ કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા. આજે તેમના સમર્થકોએ કોંગ્રેસનો હાથ છોડ્યો. પાટીદાર સંસ્થાઓ મુદ્દે વિપુલ ચૌધરીના નિવેદન પર બોલ્યા ઋષિકેશ પટેલ. કહ્યું, વિપુલભાઈનો અંગત વિચાર હોઈ શકે, પ્રત્યેક સમાજ પોતાના સમાજને આગળ લઈ જવાની વાત કરી રહ્યો છે. દરેક સમાજ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનો પણ સપોર્ટ રહેશે. વિપુલ ચૌધરીના નિવેદન પર પાટીદાર નેતાઓમાં આક્રોશ. કાંતિ અમૃતિયાએ કહ્યું, વિપુલભાઈએ શું કર્યું તે ગુજરાત જાણે છે. વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ ઉપર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો. ઉત્તરાખંડના અલમોરાના સાંસદ અજય તમતાજી દક્ષિણ ગુજરાતના પ્રવાસે. સાંસદે વાલોડ તાલુકાના અંબાજમાં મીટિંગ યોજ્યા બાદ માંડવીમાં કિસાન સંમેલન કાર્યક્રમમાં હાજરી આપી કોંગ્રેસ પર પ્રહાર અને પીએમ મોદીએ કરેલા કાર્યોની પ્રશંસા કરી. પ્રદેશ ભાજપે 6 સહપ્રવક્તાઓની કરી નિમણૂક. જૈનિલ વકીલ, દીપક જોશી, ઘનશ્યામ ગઢવી, અશ્વિન બેન્કર, જયેશ વ્યાસ અને રાજિકા કચેરિયાની કરી નિમણૂક. સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપના 15 ઉમેદવાર બિનહરીફ જાહેર. બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલનો ભવ્ય વિજય. માલપુર બેઠકના ઉમેદવાર હસમુખ પટેલની હાર. લોકસભાની ચૂંટણી પહેલા સુરતમાં સીઆઈએસએફના ધામા. શહેરના કાપોદ્રાના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગ માર્ચ કર્યું. લોકસભા ચૂંટણી પહેલા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન કરાયું. દ્વારકા જિલ્લામાં આજથી ફરી શરૂ થયું મેગા ડેમોલિશન. ખંભાળિયાના સલાયા બંદર પર ગેરકાયદે દબાણ દૂર કરાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર. સુરતના વરાછામાં પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન. અસામાજિક તત્વોનો અડ્ડો બનેલા વિસ્તારમાં ફર્યું બુલડોઝર. ટીપી 60માં મામાદેવ મંદિરથી ભગવતી સોસાયટી રોડ પર 150 થી વધુ ઝૂંપડાઓ દૂર કરાયા. પંચમહાલના ગોધરામાં ફ્લાયઓવર બ્રિજની કામગીરી શરૂ. તંત્રએ ગેરકાયદેસર દબાણો પર ફેરવ્યું બુલડોઝર. ગાંધી પેટ્રોલ પંપથી ચર્ચ સુધીનો માર્ગ બંધ. વાહનોને અન્ય માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યા. પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ હાથ ધર્યું ડિમોલિશન. ભૂકંપ દરમિયાન જર્જરિત થયેલ ડભોઈના ગેટને પાલિકાએ તોડી પાડ્યો. એપીએમસી નજીક આવેલ મુખ્ય પ્રવેશદ્વાર પાલિકાએ જમીનદોસ્ત કર્યો. છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની અડચણરૂપ હતો ગેટ. રાજકોટમાં સાંઈબાબા સર્કલ પાસે મહિલાઓનો વિરોધ પ્રદર્શન. વોર્ડ નંબર 18 પાસે મહિલાઓએ માનવ સાંકળ બનાવીને રસ્તો રોકી ચક્કાજામ કર્યો. પ્રાથમિક સુવિધાના પ્રશ્નને લઈ રોષે ભરાયેલી મહિલાઓએ કર્યો અનોખો વિરોધ.
બક્સરાના નીલકંઠનગરમાં પાયાની સુવિધા ન મળતા સ્થાનિક મહિલાઓમાં રોષ પાકા રસ્તા પાણી સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓની માંગ સાથે મહિલાઓએ કર્યો વિરોધ. મહિલાઓએ કહ્યું છેલ્લા 15 વર્ષથી નેતાઓ વચનો આપી પોતાની વોટ બેંક ભરે છે અને પછી દેખાતા નથી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં સ્કોલરશીપની માંગને લઈને વિદ્યાર્થીઓના ધરણા. આદિવાસી પરિવારના ગરીબ બાળકોને હજુ સુધી સ્કોલરશીપ ન મળતા એડમિશન માટે મુશ્કેલી. વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી સામે ધરણા કરી પ્રશાસન સામે રોષ ઠાલવ્યો. ચોટીલા તળેટીમાં આવેલા ચામુંડા મંદિરમાં આવારા તત્વોનો આતંક. નશામાં ધૂત બે શખ્સોએ મંદિરમાં હંગામો મચાવ્યો. બૂટ ચંપલ પહેરી મંદિરમાં ઘૂસી આવેલા બે શખ્સોએ પૂજારીને આપી જાનથી મારી નાખવાની ધમકી.